नमस्कार दर्शक मित्रों, હું ધરા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પોલીસ ખાતામાં પણ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર એસપીની ગાજ। ગુનેગારો સાથે મળી ચોરી કરાવતા કોન્સ્ટેબલની ધરપકડ। દહેજ જીએસએલ કંપનીમાંથી 7.80 લાખના પેલેડિયમ પાવડર ચોરીમાં કોન્સ્ટેબલ મહાવીર સિંગે જ કરાવી હતી ચોરી। ભરૂચની શ્રવણ ચોકડી ઉપર સાયન્સ સ્પામાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું। બે ચાલકોની ધરપકડ। બે ગ્રાહક, 3 થાઈલેન્ડ અને 1 મુંબઈની સેક્સ વર્કર મળી આવી। 1 મહિનાથી સ્પાની આડમાં ચાલતા દેહ વેપારમાં ગ્રાહક દીઠ લેવાતા હતા રૂપિયા 2000। જંબુસરના બંટીફળિયામાં અનિયમિત પાણી પુરવઠાને પગલે સ્થાનિકો હેરાન પરેશાન। પાલિકા દ્વારા બોર તો કરાયો પણ પાણી પુરવઠાને યોગ્ય રીતે નહીં મળતો હોવાના આક્ષેપ। દહેજથી ઓસ્ટ્રેલિયન કોલસો કૌભાંડમાં ખાન બંધુ સલમાન અને અરબાઝ સાથે 5ની ધરપકડ। અંકલેશ્વરમાં ગોડાઉન ભાડે રાખી મોરબીના 2 શખ્સો ઓસ્ટ્રેલિયન કોલસો ટ્રકમાં કાઢી થાનીની માટી અને ફ્લાય એક્સ ભરાવતા હતા। એલસીબી પોલીસે 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાય એશ અને ટ્રક મળી 18.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પક્ષી જગતમાં સુગરી તેના માળાની ગૂંથણીને કારણે જગવિખ્યાત, પક્ષી જગતના આર્કિટેક્ટ તરીકે ઓળખાય છે। નિહાળો નર્મદા વિશેષ। દહેજની જીએસએલ કંપનીમાંથી 7.80 લાખના પેલેડિયમ કેટાલિસ્ટ પાવડર ચોરીમાં ઝડપાયેલા 4 આરોપીને તપાસમાં દહેજનો પૂર્વ કોન્સ્ટેબલ જ ગુનેગાર નીકળ્યો હોવાના ઘટસ્ફોટ થયો છે। ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દહેજની જીએસએલ કંપનીમાં થયેલ પેલેડિયમ કેટાલિસ્ટ પાવડર ચોરીના ગુનાને શોધી કાઢવા તપાસમાં હતો। દરમિયાન 17મી મેના રોજ બાતમી મળી હતી કે કંપનીમાં અગાઉ નોકરી કરતો દહેજના ટાવર ફળિયામાં રહેતો રાહુલ સુરેશ રાઠોડ અને તેના મિત્રોએ ભેગા મળી ચોરી કરી છે, તેમજ સાથે તેઓ એક મકાનમાં ભેગા થયા છે। આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી દહેજના ટાવર ફળિયામાં રહેતા રાહુલ સુરેશ રાઠોડ, વિકી રાજકુમાર પવાર, મહેશ બકોર રાઠોડ અને અજય કનુ રાઠોડને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો। ઝડપાયેલા ઇસમોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ચોરી કરી વેચી દીધેલો પાવડરનો તેમને રૂપિયા 7.80 લાખમાં મળ્યા હતા। પોલીસે રોકડા રૂપિયા અને 4 ફોન મળી કુલ રૂપિયા 7.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા તમામ આરોપીઓને દહેજ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી। તે સમયે ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના 4 અને પ્રોહિબિશન, ઘરફોડ ચોરી સહિતના 6 ગુનામાં સંડોવાયેલો છે, તેમજ અજય રાઠોડ ઘરફોડ ચોરીના 2 ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું। હવે આ ચોરીમાં સૌથી સનસનીખેજ અને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। આ આરોપીઓને કાયદાનું પીઠબળ આપી ચોરીની પ્રેરણા આપનાર, પ્રોત્સાહિત કરનાર ગુનેગાર તરીકે પોલીસ કર્મચારી સામે આવ્યો છે। અગાઉ દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહાવીરસિંહ ભૂપતસિંહનો પરિચય આરોપીઓ સાથે થયો હતો અને આ પોલીસ જવાને આરોપીઓને તમે ચોરી કરો, હું જોઈ લઈશ કહ્યું હતું। 4 આરોપીઓ રૂપિયા 7.80 લાખની પેલેડિયમ ચોરીમાં પકડાયા બાદ આરોપીઓની કોલ ડિટેલ્સ અને સીસીટીવી ફૂટેજમાં પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહની સંડોવણી બહાર આવી હતી, જેના આધારે હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી ઉપર સિલ્વર સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં સાયન્સ સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટોને પર્દાફાશ કર્યો છે। શહેરના લિંક રોડ ઉપર સિલ્વર સ્ક્વેર શોપિંગમાં સાયન્સ સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી। રવિવારે ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી 13 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા। ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં જતા જ પોલીસ ઉપર મિસકોલ કરતા તુરંત રેડ કરાઈ હતી। કાઉન્ટર ઉપરથી સ્પાનો સંચાલક મૂળ સુરત અને હાલ ચાવજની સ્તવન સોસાયટીમાં રહેતો પંકજ નગીન પરમાર, ભાગીદાર કરજણનો વીરેન્દ્રસિંહ સરદારસિંહ માત્રોજા મળી આવ્યા હતા, જ્યારે સ્પાના રૂમમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક અને થાઈલેન્ડની 3 અને મુંબઈની 1 સેક્સ વર્કર યુવતી અને 2 ગ્રાહકો મળી આવ્યા હતા। પોલીસે 11 મહિનાથી સ્પાના નામે દેહ વેપાર ચલાવતા બંને ભાગીદારો, કઢંગી હાલતમાં ઝડપાયેલા 2 ગ્રાહકો, અંકલેશ્વર રોશન સોસાયટીના સોએબ યુસુફ મોહમ્મદ પઠાન અને ભરૂચના મહમદી પાર્કના ઇરફાન જમાલ પિંજારાની ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી। સાથે જ કાઉન્ટર અને અંગ ઝડપીમાં રોકડા અને 4 મોબાઈલ મળી કુલ રૂપિયા 40,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિંક રોડ પર આવેલ સિલ્વર સ્ક્વેર શોપિંગમાં ચાલતા સાયન્સ સ્પા, કે જેમાં સ્પાની આડમાં ઇલીગલ પ્રવૃત્તિ, દેહ વેપાર ચાલતો હોય એવી બાતમી આધારે ભરૂચ એ ડિવિઝન પીઆઈ ભરવાડનાઓએ ખાનગી વ્યક્તિ દ્વારા ચેક કરવામાં આવેલ અને ત્યારબાદ તેમના દ્વારા રેડ કરવામાં આવેલ। રેડ કરતા 4 યુવતીઓ તથા દુકાન માલિક અને અન્ય 2 ગ્રાહકો ત્યાંથી
પકડવામાં આવેલ. હાલમાં આરોપી તરીકે પંકજભાઈ નગીનભાઈ પરમાર અને વિરેન્દ્રસિંહ માત્રોજા કે જે બંને દ્વારાના સંચાલક હોય તથા અન્ય બે ગ્રાહકો તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના સાથે મોબાઈલ તથા અંગજડતીના રૂપિયા કબજે કરી ઇલીગલ પ્રવૃત્તિ ચાલતી હોય ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અરેસ્ટ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. જંબુસરના બંટી ફળિયામાં ભર ઉનાળે પાણીની સુવિધા નહીં મળતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ઉનાળાને પગલે જંબુસરમાં બંટી ફળિયામાં પાણીનો કકરાટ જોવા મળ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા અનિયમિત પાણી પુરવઠો અપાતા વિસ્તારમાં લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. આ અંગે જાણ કરવા છતાં બોર મારફતે અપાતા પાણી પુરવઠાનો સમય નક્કી નહીં કરાતા લોકો હેરાન પરેશાન બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા નિયમિત પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અકારા તડકામાં લોકોને પાણી પુરવઠો સવારમાં કે સાંજે આપવામાં આવે તે અત્યંત જરૂરી છે. નગરપાલિકાને મારી વિનંતી છે કે ભાઈ જંબુસર બંટી પડિયામાં જ્યારે વોટ લેવાનો થાય છે ત્યારે તમે શું કરવું છે હું નહીં આ તે બધું તો હવે એના માટે પછી અમારે વિચાર કરવો પડશે કે વોટ કોને હલવો છે ને કોને નહીં તે પછી બંટી પડિયાના બધા રહીશો નક્કી કરશે એ વિષય પર. પછી અત્યારે અમારો વેકેશનનો સમયગાળો ચાલે છે. બધાના ઘરે 15-15-20 માણસનો સ્ટાફ છે. અત્યારે પાણીની એટલી બધી જરૂર છે. સતત 15 દિવસથી પાણીનો કોઈ ટાઈમિંગ નક્કી નથી. 12 વાગે પાણી આવે એ અમારો સમય. જમવાનું બનાવવાનો હોય અમે પાણી કેવી રીતે ભરી શકીએ? અમે એટલી જ અપીલ કરીએ છીએ કે અમને રેગ્યુલર પાણી આપો. દહેજ અદાણીથી ટ્રકોમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ થાનની માટી અને ફ્લાય એશ ભરવાનું કૌભાંડ ભરૂચ એલસીબીએ કાબોદ્રા ગોડાઉનમાંથી ઝડપી પાડ્યું છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ કાબોદ્રા પાસે લક્ષ્મી સ્ટીલ ગોડાઉનની બાજુમાં દહેજ અદાણીથી નીકળતો અને ટ્રાન્સપોર્ટમાં જતો ઓસ્ટ્રેલિયન કોલસો સગે વગે કરવામાં આવે છે. જેના આધારે પોલીસે રેડ કરતા ટ્રકમાંથી ઓસ્ટ્રેલિયન કોલસો કાઢી તેની જગ્યાએ ફ્લાય એશ અને થાનની માટી ભરવાનું રેકેટ રંગે હાથ ઝડપી પાડ્યું હતું. એલસીબી પોલીસે સ્થળ પરથી 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાય એશ, ટ્રક લોડર, 5 મોબાઈલ મળી કુલ 18.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દિનેશ પટેલ, સોનુ ગણેશરા યાદવ, સુરજ રામપીત ચૌહાણ, સલમાન ખાન અને અરબાઝ ખાનને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકામાં સુગરી પક્ષીના બેન મૂન આર્કિટેક્ટની કલાકૃતિ જોવા મળી હતી. હાલમાં સુગરીનો પ્રજનન કાળ ચાલી રહ્યો છે ત્યારે પોતાના બચ્ચાઓ માટે નર સુગરી કલાત્મક માળાનું નિર્માણ કરે છે. તેની ગૂંથણી અને માળામાં બચ્ચાનું રક્ષણ અને હૂંફ મળી રહે તેવી વ્યવસ્થા કોઈ બે નમૂન આર્કિટેક્ટની કલાકૃતિ સમાન હોય છે. આથી જ પક્ષી જગતમાં સુગરીનો માળો ખાસ સ્થાન પ્રાપ્ત કરે છે. વન વગડામાં આજકાલ ઝાડો ઉપર અનેક સુગરીના માળાઓ જોવા મળી રહ્યા છે તો લોકો પોતાના દીવાનખંડમાં પણ સુશોભન માટે સુગરીનો માળો રાખે છે. સુગરી એક ખૂબ નાનું પક્ષી છે અને એની માળો બનાવવાની રીત ખૂબ કલાત્મક હોય છે. એનો માળો જોનારને ખૂબ ગમી જાય છે. સુગરી એક એક નાના ટરખો વીણીને એ રીતે એનો માળો ગૂંથે છે કે જોનારને ખૂબ જ ગમે છે. સુગડી અન્ય જીવોથી પોતાના બચ્ચાને રક્ષણ આપવા માટે ઝાડની દાઢી જે ખરી એના એકદમ છેવાડાનો ભાગ હોય છે એની પર માળો બાંધે છે જેથી કરીને અન્ય જીવો ત્યાં સુધી જઈ ના શકે. અને સુગડી અવાવડું જગ્યામાં માળો બનાવે છે. સુગડી પોતાનો માળો એ રીતે બનાવે છે કે આજે આર્કિટેક્ટો પણ એના વિચારમાં પડી ગયેલા છે કે આ કઈ રીતે ગૂંથે છે. અને અત્યારે સિમેન્ટ કોન્ક્રીટના જે મકાનો બને છે એટલે શહેરી વિસ્તારોમાં સુગડી માળો સુગડીના માળા જોવા મળતા નથી. હજુ છેવાડાના જે ગામડા છે એમાં હજુ પણ સુગડીના માળા જોવા મળે છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન અને ફેડરેશન થ્રીએના જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, ભૃગુ સહેલી અને યંગ જાયન્ટ્સનો શપથ ગ્રહણ સમારંભ રવિવાર તારીખ 22મી મેના રોજ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. ફેડરેશન ચેરમેન બાલાકૃષ્ણ શેટ્ટીએ પ્રદીપ રાવલ, શ્રીમતી દીક્ષિતા ઘીવાલા અને દિગ્વિજય ઝાલાને પ્રમુખ તરીકે શપથ લેવડાવ્યા હતા. 3 ગ્રુપના ડાયરેક્ટર્સ અને નવા સભ્યોને ફેડરેશન ડાયરેક્ટર શ્રીમતી દત્તા ગાંધી અને ફેડરેશન ઓફિસર જગદીશ ભાવસારે શપથ ગ્રહણ કરાવ્યા હતા. વિદાય લેતા પ્રમુખ જગદીશ ભાવસાર અને રક્ષા ફિટરે એમના વર્ષની કામગીરીને અહેવાલ રજૂ કર્યો અને સભ્યોને સન્માનિત કર્યા હતા.
पूर्व फेडरेशन चेयरमैन विजय पटेल अने अशोक बारोटे जायंट्सनी गतिविधिओनी जानकारी सभाखंडमां सौने आपी हती। जायंट्स ग्रुप भरूचना ऑनररी मेम्बर तरीके श्री ललित शर्माની पसंदगी કરવામાં આવી હતી। जायंट्स भरूचनी प्रगतिना साक्षी स्पेशियल कमिटी मेम्बर घनश्यामभाई पटेले सौने अभिनंदन पाठव्या हता। आ प्रसंगे आमंत्रित मेहमानों अने जायंट्स परिवार उपस्थित रह्यो हतो। विदाय लेता सेक्रेटरी प्रवीण निजामाए आभार विधि अने जगदीशभाई परमारे शपथ ग्रहण समारंभनु सुंदर संचालन कर्यू हतु। शपथ ग्रहण समारंभ पूर्वे जायंट्स पदाधिकारीओए सेवा यज्ञ समिति द्वारा संचालित गरीब अने जरूरियातमंद दर्दीओने फूड पेकेट्सनु वितरण कर्यू हतु। आ प्रसंगे राकेश भट्टे सेवा यज्ञ समितिनी प्रवृत्तिओनी माहिती सौने जणावी अने सौनो आभार मान्यो हतो। अंकलेश्वर खाते नजीवी बाबते पतिए ठपको आपता पत्नीए आपघात करी लीधो हतो। अंकलेश्वर नेशनल हाईवे ऊपर आवेल बेन्सन होटल पासेना हनुमान ट्रेडर्स कम्पाउंड स्थित एक रूम में रहती 24 वर्षीय पारुलबेन कमलेशभाई वसावा गत रोज राते जमीने रूमनी बहार सूवा जाता हता। ते दरमियान पति कमलेश वसावाए तेनी ने ना कहता बन्ने वच्चे झगड़ो थता पारुलबेन वसावा ने लागी आवता तेने रूम में जईने लोखंड एंगल साथे ओढ़नी वड़े गड़े फांसो लगावी फांसो खाई आपघात करी लीधो हतो। बनाव अंगे शहर पोलिस मथके जाण कराता पोलीसे मृतकना मृतदेह ने पोस्टमोर्टम अर्थे अंकलेश्वरना सरकारी दवाखाने खसेड़ी वधु तपास हाथ धरी छे। भरूच आली काछियावाड़ खाते रत्नेश्वर महादेव मंदिरना पाटोत्सव निमित्ते विविध कार्यक्रमो योजाया। भरूच आली काछियावाड़ खाते रत्नेश्वर महादेव मंदिरना पाटोत्सव निमित्ते महाआरती सत्यनारायण भगवानी कथा अने हवन सहितना धार्मिक कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं हतुं। आ कार्यक्रम में समाजना अग्रणी अने जिल्ला भाजपना उपप्रमुख दिव्येश पटेल पूर्व शहर प्रमुख धनजी गोहिल लाइट कमिटी चेयरमैन प्रवीण पटेल अने गहेवानों ने उपस्थित रही आरती उतारी धन्यता अनुभवी हती। आ धार्मिक कार्यक्रमों भाविक भक्तों पण लाभ लीधो हतो। શેરી નાટક થકી જિલ્લામાં ટ્રાફિક નિયમો અને નશા મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, જે કાર્યક્રમનો સમાપન સમારોહ વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં શેરી નાટક ભજાવનાર કલાકારોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરાયું હતું। આ કાર્યક્રમમાં એઆઈએના પ્રમુખ રમેશ ગાભાણી, પ્રવીણ તરૈયા અને એઆઈએ પીઆઈવીબી કોઠિયા લાયન્સ ક્લબના પ્રમુખ નલીન રામાની, ભારત વિલાની તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના સેગવા ગામની સીમમાંથી 5 ફૂટ લાંબો અજગરને પકડી પાડી જીવદયા પ્રેમીઓએ જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો। ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં આવેલ અવાવરુ કુવારીમાં અજગર દેખાતા ખેડૂતોએ આ અંગે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના મુબારક પટેલ, જયેશ કનોજિયા, અતુલ વસાવા, વિનોદ વસાવાની ટીમને જાણ કરતા જીવદયા પ્રેમીઓએ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 5 ફૂટ લાંબા અજગરને પકડી પાડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લાના સેગવા ગામે એક સીમ વિસ્તારની અંદર આવર કુવાની અંદર એક ઇન્ડિયન રોક પાયથન પ્રજાતિનો અજગર પડી ગયેલ હોવાની બાતમી ગુલામભાઈ સેગવા ગામના સરપંચ દ્વારા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના મુબારકભાઈને આપવામાં આવતા મુબારકભાઈએ ભરૂચ વન વિભાગનો સંપર્ક કરી અને જાણ કરતા વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અજગરને કુવામાં ઉતરી અને નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવેલો છે। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા બીમાર 2 પશુઓને સારવાર આપવામાં આવી હતી। જાડેશ્વરના લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે ગાય વાછરડાને જન્મ આપ્યા બાદ તે અશક્ત થઈ ગઈ હતી। આ અંગેની સ્થાનિકોએ બીમાર અશક્ત પશુઓ માટે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના હેમંતભાઈને જાણ કરી હતી। સાર્થક ફાઉન્ડેશનની ટીમે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ દ્વારા પાંજરાપોળ ખાતે ખસેડી તેની સારવાર આપી હતી, જ્યારે અંકલેશ્વરના માંડવા ગામે 2 દિવસ ઇજાગ્રસ્ત ગાયને જીવદયા પ્રેમીઓની મદદ વડે કરજણ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી। ભરૂચ તાલુકાના બંબુસર ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોને ઇજાઓ પહોંચી હતી। નબીપુરથી ઓલ્ટો કાર નંબર GJ16K6593નો ચાલક જનોર ગામ તરફ જઈ રહ્યો હતો
તે દરમિયાન બંબુસર ગામ નજીક સામેથી આવતા આઈસર ટેમ્પો નંબર GJ20U3201 સાથે કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને વાહનોમાં સવાર 7 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। જંબુસરના કારેલી અને વેડજ ગામે વોટ્સએપ ગ્રુપ બનાવી આઈપીએલ ઉપર સટ્ટો રમાડતા 6 સટ્ટાબાજો ઝડપાયા હતા। આઈપીએલ ક્રિકેટની ચાલી રહેલી સિઝન દરમિયાન ભરૂચ જિલ્લામાં પણ ઓનલાઈન સટ્ટો ધમધોખાર ચાલી રહ્યો છે। વેડજ પોલીસે આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા 6 સટ્ટોડિયાઓને રૂપિયા 48,000ના મોબાઈલ સાથે પકડી પાડ્યા છે। પોતાના મોબાઈલમાં આ આરોપીઓએ વિવિધ વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જેમાં સટ્ટો રમાડવા રૂપિયા 200-100 ખેલીઓને ફોન પે, પેટીએમ કે ગૂગલ પે પોતાના મોબાઈલ ઉપર કરાવતા હતા। વેડજ પોલીસે આઈપીએલ સટ્ટામાં વેડજના જયેશ જાદવ, કારેલીના નરેશ પરમાર, ચિરાગ પરમાર, દશરથ પઢિયાર, નિકુલ પરમાર અને પ્રકાશ પરમારની ધરપકડ કરી હતી। જંબુસર ખાતે સ્વાસ્તિક નગર સોસાયટીમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડા રૂપિયા મળી કુલ 1.17 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જંબુસર ખાતે સ્વસ્તિક નગર સોસાયટીમાં રહેતા કનુભાઈ પટેલ ઝઘડિયા તાલુકાના અવિધા ગામમાં આવેલ તેઓનું મકાન બંધ કરી અવિધા ખાતે જવા નીકળ્યા હતા। તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા 70,000 મળી કુલ 1.17 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચના ભરથાણા ગામ નજીક સમીર એગ્રો પાસે ઇકો ચાલકનું સ્ટેરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર ઝાડ સાથે ભટકાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે ચાલકને ઈજાઓ પહોંચી હતી। ભરૂચ તાલુકાના ભરથાણા ગામના ખડકી ફળિયામાં રહેતા દર્શનાબેન જિગ્નેશ પટેલના માસા સંજય મોહનભાઈ પટેલનો પુત્ર પાર્થકુમાર ઇકો કાર લઈ સુરતથી નવીન પટેલ સાથે ભરથાણા ખાતે આવી રહ્યા હતા। તે દરમિયાન સાંજના સમયે ભરથાણા ગામ નજીક સમીર એગ્રો પાસેની વળાંકમાં કાર ચાલકનો સ્ટીરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર માર્ગની બાજુમાં આવેલ વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં નવીન પટેલનો ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પાર્થકુમાર પટેલને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આમદ પોલીસે આછોદ ગામની ભીખા ખડકીમાંથી આઈપીએલ મેચ પર સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે। આમોદના આછોદ ગામના ભીખા ખડકી વિસ્તારમાં રહેતો હારૂન રશીદ અબ્દુલ્લા માસ્તર હાલમાં ચાલી રહેલ આઈપીએલ મેચ પર અલગ અલગ રીતે પાણીની ટાંકી પાસે સટ્ટો રમાડે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જેની પાસે રહેલ ફોનમાં તપાસ કરતા તેમાંથી સટ્ટાનો હિસાબ અને રોકડા 13,000 મળી કુલ 23,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને હારૂન રશીદ અબ્દુલ્લા માસ્તરને ઝડપી પાડ્યો હતો, જ્યારે કવિના ઇમરાન ઉર્ફે ઇમુ અબ્દુલ રસૂલ ચાંદને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચની શ્રવણ ચોકડી ઉપર સાયન્સ સ્પામાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, 2 ચાલકોની ધરપકડ, 2 ગ્રાહક, 3 થાઈલેન્ડ અને 1 મુંબઈની સેક્સ વર્કર મળી આવી। 1 મહિનાથી સ્પાની આડમાં ચાલતા દેહ વેપારમાં ગ્રાહક દીઠ લેવાતા હતા રૂપિયા 2,000। જંબુસરના બંટી ફળિયામાં અનિયમિત પાણી પુરવઠાને પગલે સ્થાનિકો હેરાન પરેશાન, પાલિકા દ્વારા બોર તો કરાયો પણ પાણી પુરવઠાને યોગ્ય રીતે નહીં મળતો હોવાના આક્ષેપ। દહેજથી ઓસ્ટ્રેલિયન કોલસો કૌભાંડમાં ખાન બંધુ સલમાન અને અરબાઝ સાથે 5ની ધરપકડ, અંકલેશ્વરમાં ગોડાઉન ભાડે રાખી મોરબીના 2 શખ્સો ઓસ્ટ્રેલિયન કોલસો ટ્રકમાં કાઢી થાનીની માટી અને ફ્લાય એક્સ ભરાવતા હતા। એલસીબી પોલીસે 55 ટન કોલસો, 50 ટન માટી, 20 ટન ફ્લાયશ અને ટ્રક મળી 18.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો।
પક્ષી જગતમાં સુગરી તેના માળાની ગૂંથણીને કારણે જગવિખ્યાત પક્ષી જગતના આર્કિટેક્ટ તરીકે ઓળખાય છે. નિહાળો નર્મદા વિશેષ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.